वाव, रंग बेरंगी फूलों नो बगीचो। आ रंग बेरंगी फूलों नो बगीचो मने तो बहु गमे छे। बाळको तमने बधाने गमे छे? गमे छे? चालो तो आजे हूँ तमने सरस मजानी वार्ता कहेवानी छूं। आ वार्तामां सोनल नामनी एक छोकरी छे, एने रंग बेरंगी फूलो खूब ज गमे छे। चालो तो आजे आपणे वार्ता सांभळीए। सोनल नामनी एक सुंदर छोकरी हती। सोनले फूलो खूब ज गमता हता। एक दिवस सोनलना पिताजीए सोनले एक फूलदांडी लावी आपी। फूलदांडी मळता तो ते खूब ज खुश थई गई। ते तो दौड़ती दौड़ती बगीचामां गई अने गुलाब, मोगरो, चंपो, जोई वगैरे फूलो लई आवी। એ ફૂલો તેણે ખૂબ જ સરસ રીતે ફૂલદાંડીમાં ગોઠવ્યા અને ફૂલદાંડીને દીવાનખંડમાં યોગ્ય જગ્યાએ ગોઠવી। આથી દીવાનખંડની શોભા ખૂબ જ વધી ગઈ। દીવાનખંડ ફૂલોની મીઠી સુગંધથી મધમધી ઉઠ્યો। હવે સોનલ દરરોજ બગીચામાં ફૂલો ચૂંટી લાવતી અને તેને ફૂલદાંડીમાં યોગ્ય રીતે ગોઠવતી અને ખૂબ જ હરખાતી। હવે આ સોનલે એક બિલાડી પાડી હતી। એક દિવસ સોનલ અને તેની બિલાડી દીવાનખંડમાં રમતા હતા। એવામાં એક અજાણ્યો માણસ દીવાનખંડમાં આવ્યો। અજાણી વ્યક્તિને જોઈને બિલાડી તો ખૂબ જ ડરી ગઈ। ડરને મારે એ ભાગી। એ વખતે બિલાડીનો પગ અજાણતા જ ફૂલદાંડીને અડી ગયો। તેથી ફૂલદાંડી નીચે પડી ગઈ અને તેના ટુકડે ટુકડા થઈ ગયા। સોનલ બિલાડી પર બહુ ગુસ્સે થઈ તે તરત જ હાથમાં લાકડી લઈને બિલાડીને મારવા દોડી, પણ બિલાડી દોડીને બગીચાના એક ઝાડ પર ચડી ગઈ। સોનલ તો નિરાશ થઈ ગઈ અને પાછી ઘરમાં આવી ગઈ। ફૂલદાંડી તૂટી જવાથી સોનલ આખો દિવસ રડતી જ રહી। એ દિવસે તે જમી પણ નહીં। તેના મમ્મી પપ્પાએ તેને ખૂબ સમજાવી પણ સોનલ શાંત નહીં થઈ। એના મમ્મી પપ્પાએ તેને શાંત પાડવા ઘણા પ્રયત્ન કર્યા પણ તે માની નહીં અને રડી રડીને તેની આંખો સોજી ગઈ। સોનલને સાંજ પાડવા માટે છેવટે સોનલની મમ્મી અડીસો લઈ આવી। એમણે સોનલને અડીસો બતાવીને કહ્યું, બેટા સોનલ, તારું મોં આ અડીસામાં જો તો કેવું દેખાય છે? સોનલે અરીસામાં પોતાનું મોં જોયું। એને ખૂબ જ આશ્ચર્ય થયું। સવારે નાહ્યા પછી તૈયાર થઈને એને અરીસામાં જોયું ત્યારે તેનો ચહેરો ખીલેલા ગુલાબ જેવો લાગતો હતો અને અત્યારે તેનો એ જ ચહેરો આંસુ અને ક્રોધથી કદરૂપો લાગતો હતો। તેને તરત જ અરીસા સામેથી મોં ફેરવી લીધું। સોનલે રડતા રડતા એની મમ્મીને પૂછ્યું, મમ્મી, મારો ચહેરો કદરૂપો કેમ દેખાય છે? મમ્મીએ સોનલના માથા પર વહાલપૂર્વક હાથ ફેરવતા કહ્યું, બેટા, ક્રોધને લીધે તારો ચહેરો કદરૂપો થઈ ગયો છે, પણ મારું મન તો એથી પણ વધારે કદરૂપો થઈ ગયું છે, કારણ કે ક્રોધ કરવાથી મન પર કાળા દાગા પડી જાય છે અને તેથી આપણું મન કદરૂપું બની જાય છે। મમ્મીના આ કોમળ શબ્દોની સોનલ પર જાદુઈ અસર થઈ। સોનલ તરત જ શાંત થઈ ગઈ। તેનું મોં મલકી ઉઠ્યું। તેણે મમ્મીને કહ્યું, મમ્મી, હવે હું ક્યારે ગુસ્સે નહીં થાઉં। બાળકો, તમને ગુસ્સો આવે છે ને? તમને જ્યારે જ્યારે ગુસ્સો આવે
ત્યારે તમે તમારો ચહેરો અરીસામાં જોજો અને આ અરીસામાં તમારો ચહેરો જોશો એટલે તમારો ગુસ્સો શાંત થઈ જશે અને મોઢું મલકી ઉઠશે. બાય બાય.